નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 10 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે વિક્રમનાથ, એટલે કે આન્સર એ. હવે વિક્રમનાથની પહેલા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ હતું? તો તેના જવાબમાં આવશે અનંતકુમાર સુરેન્દ્રરાય દવે, એટલે એ એસ દવે. ફરીથી નામ રિપીટ કરું છું, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું ગણાશે, અનંતકુમાર સુરેન્દ્રરાય દવે. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે? તો તેના જવાબમાં આવશે રંજન ગોગોઈ, જે ઇન્ડિયાના ચીફ જસ્ટિસ છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં નિધન થયેલ રામ જેઠમલાણી કયા ક્ષેત્રને સંબંધિત હતા? તો તેના જવાબમાં આવશે તે એક વકીલ હતા, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, વુમન્સ સિંગલ યુએસ ઓપન 2019 ખિતાબ કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે બિયાંકા આન્દ્રેસ્કુ, એટલે કે આન્સર સી. હવે બિયાંકા આન્દ્રેસ્કુએ સેરેના વિલિયમ્સને હરાવીને યુએસ ઓપન 2019 ખિતાબ જીત્યો. તો બિયાંકા આન્દ્રેસ્કુ જે છે તે કેનેડા ની રહેવાસી છે, અને સેરેના વિલિયમ્સન્સ છે તે અમેરિકાની રહેવાસી છે. હવે જો વુમન્સની જગ્યાએ મેન્સ સિંગલ યુએસ ઓપન 2019 પૂછાય તો તેના જવાબમાં આવશે રાફેલ નડાલ, જેને મેન્સ સિંગલમાં યુએસ ઓપન 2019 જીત્યો, અને તે સ્પેનનો રહેવાસી છે. ત્યારબાદનો પ્રશ્ન, સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલે યુએસ ઓપનનો ખિતાબ કેટલી વાર જીત્યો છે? તો તેના જવાબમાં આવશે કુલ 4 વખત યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, વર્લ્ડ એનિમલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં કયા દેશને બર્ડ ફ્લુ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર બી. હવે વર્લ્ડ એનિમલ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક આવેલું છે ફ્રાન્સમાં, અને ફ્રાન્સમાં આવેલું છે પેરિસ, અને તેની સ્થાપના ઈસવીસન 1924 થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન, કયા શહેરમાં ઇન્ડોર થાઈ કોર્પેટ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે બેંગકોક, એટલે કે આન્સર એ. હવે બેંગકોક જે છે તે થાઈલેન્ડની રાજધાની છે. ત્યારબાદનો પ્રશ્ન, T20 મેચમાં 100 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો? તો તેના જવાબમાં આવશે લસિત મલિંગા, એટલે કે આન્સર બી. અને લસિત મલિંગા જે છે તે
તે શ્રીલંકાનો ખેલાડી છે. તાજેતરમાં દિલીપ ટ્રોફી કોણે જીતી? તો તેના જવાબમાં આવશે ઇન્ડિયા રેડ, એટલે કે આન્સર ડી. ઇન્ડિયા રેડના હેડ કોચની જો વાત કરીએ તો હેડ કોચ છે રાહુલ દ્રવિડ, જે ઇન્ડિયા રેડના હેડ કોચ છે. અને ઇન્ડિયા રેડના કેપ્ટનની જો વાત કરીએ તો તેના કેપ્ટન છે શુભમ ગિલ, શ્રેયસ અય્યર અને મનીષ પાંડે. આ ત્રણ જે છે તે ઇન્ડિયા રેડના કેપ્ટન છે. હવે મેં તમને ગઈકાલે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે રોબોટનો ઉપયોગ કરનાર પ્રથમ ભારતીય શહેરનું નામ જણાવો. તો તેના જવાબમાં આવશે ઇન્દોર, એટલે કે આન્સર બી, જે રેલવેની 2018ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે આજનો પ્રશ્ન છે, છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. અને આ પ્રશ્ન જે છે તે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSC CHSLની અંદર પૂછાઈ ગયો છે. આમ અહીં આપણે આજે 10 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.